ઉમરગામ તાલુકાના તુંબ ગામ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય રમેશભાઈ અને મદદનીશ શિક્ષક નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરી વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર તુંબ ગામની હાઈસ્કૂલના આચાર્ય રમેશભાઈ તથા મદદનીશ શિક્ષક છગનભાઈ તેમનું નિવૃત્તિ બાદનું જીવન તંદુરસ્ત અને સુખમય નીવડે તેવી શુભેચ્છા તેમના વિદાય સમારોહમાં મંત્રી રમણભાઈ પાટકર તથા શાળા પરિવારે આપી હતી. પણ તમે તમારી ફરજ દરમિયાન કયા પ્રકારનું કામ કરો છો, એમાં સમાજને કેટલો ફાયદો છે, ગામને કેટલો ફાયદો છે, એ દિગા સૌ કોઈ જોતા હોય છે, કાયમ માટે યાદ રાખતા હોય છે. અને એટલા માટે આજે વિદાય થતા ભાઈ શ્રી રમેશભાઈ અને છગનભાઈ આ બંનેને કાર્યકરી હું ખરેખર અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને આશા રાખું છું કે નિવૃત્ત થઈ ગયા, સરકારની ફરજમાંથી તમે ગયા, પણ જો ભાવ હોય તો ઘણા એવા શિક્ષકો મેં જોયા છે કે નિવૃત્ત થાય પછી પણ 2 મહિને 3 મહિને 4 મહિને શાળાની મુલાકાત કરે છે. બીજા અત્યારે કોઈ નવા આચાર્ય આવશે તેની સાથે વહીવટની અંદર ચર્ચા વિચારણા કરે છે અને શાળાને આગળ જવા માટે મદદ પણ કરે છે. એટલે એ જ ભાવ ભાઈ શ્રી રમેશભાઈ અને છગનભાઈ પણ રાખે, કારણ એટલા માટે છે કે ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તારની અંદર શિક્ષણ હોય તો જ હવે આગળ વિસ્તાર જવાનો છે. સરકારમાં અમારું કામ છે વિકાસનું, વિકાસ તો જોઈ જઈને ખૂણે ખૂણે અમે કરતા રહ્યા છીએ અને કરીશું, એ તો સરકારનો એક ભાગ છે. પણ શિક્ષણ જ્યાં પ્રાપ્ત થશે ત્યાં સાચા સંસ્કૃત એટલે કે ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે સંસ્કાર પેદા થશે, અને સંસ્કાર પેદા થશે તો સમાજના જે દૂષણો છે એ આપણે દૂર કરી શકીશું.